અભ્યાસ કરીએ છીએ. તો એમાં અગાઉ આપણે દાખલા નંબર 5 છે એની ગણતરી શરૂ કરી હતી, તો ત્યારે આપણે એનો આમનો છે બધી એનો અભ્યાસ કર્યો હતો. દાખલા તરીકે એવું કીધું કે નીચેના વ્યવહારો પરથી શ્રી કટારાના ચોપડામાં આમનો લખી ખાતા વહીમાં જરૂરી ખાતા ખોલી ખતમણી કરો. તો એક તો આમનો લખવાની, તો અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે એનો આમનો છે એનો અભ્યાસ કર્યો. હવે એ આમનો પરથી જરૂરી ખાતા વહી ખતમણી કરવાની છે, એટલે કે કટારાની ખાતા વહી છે આ બધી છે આપણે તૈયાર કરીએ. કટારાની ખાતા વહી છે તૈયાર કરી, એટલે કે જરૂરી ખાતા ખોલી અને એ ખાતામાં ખતમણી કરવાની છે. તો હવે આપણે જોઈએ, તો સૌપ્રથમ તો જે આપણે અગાઉ છે એમાં નંબર આપી દીધા, એટલે કે ખાતા કયા કયા તૈયાર કરવાના, તો એ નંબર પ્રમાણે ખાતા છે આપણે તૈયાર કરેલા છે. તો દાખલા તરીકે પહેલી આંકડી હતી ત્યારે અભ્યાસ કર્યો ત્યારે જોઈએ આપણે પહેલી આંકડી કઈ હતી, રોકડ ખાતે ઉધાર 3,30,000 તે મૂડી ખાતે 3,30,000 આવી આમ નોંધ હતી. રોકડ ખાતે ઉધાર, હવે આપણે આમાં આમ નોંધ છે તો એ લખી અને એનો નિયમ શું હતો મિત્રો, તો કે જે ખાતામાં ઉધાર કરો છો તે ખાતે ઉધાર કરવાનો. તો જોઈએ કે રોકડ ખાતે ઉધાર એટલે કે જે ખાતે ઉધાર કરો છો, દાખલા તરીકે રોકડ ખાતું છે તો એ ખાતે ઉધાર, રોકડ ખાતાની ઉધાર બાજુ, રોકડ ખાતાની ઉધાર બાજુ આ જે છે એ ઉધાર બાજુ છે અને આ જે જમા બાજુ છે. તો હવે આપણે જોઈએ રોકડ ખાતામાં ઉધાર બાજુ હવે છે 3,30,000, તો રોકડ ખાતામાં ઉધાર બાજુ વિગત લખીએ 3,30,000. દાખલા તરીકે આપણે લખીએ કે રોકડ ખાતે ઉધાર
રાજુભાઈ આવશે. અને હવે કીધું છે કસર ખાતું, તો આપણે કસર ખાતું પણ બનાવેલું છે. તો કસર ખાતામાં ઉધાર બાજુ 300, વિગત સામેના ખાતાની તો એ આવશે રાજુભાઈ ખાતે. આગળ રાજુભાઈ ખાતે જમા કીધું છે 7800. હવે જમા 7800 ડાયરેક્ટ નું લખી શકીએ આપણે, કારણ કે એમાં બે સાથે અલગ અલગ રકમ છે ને અને બે વિગત છે, તો આપણે બે એવી રીતે લખીશું. તો રાજુભાઈ ખાતું છે એમાં આપણે લખીશું જમા બાજુ. આપણને કીધું છે તો રાજુભાઈ ખાતામાં જમા બાજુ 7500 અને 300 થઈ ગયું, 7800 ટોટલ, એટલે કે 7500 એની સામે લખીશું બેંક ખાતે 7500, અને રાજુભાઈ ખાતામાં જમા લખીશું 300, કસર ખાતે 300. પછી નું જોઈએ રોકડ ખાતે ઉધાર 15000 અને વેચાણ ખાતે 15000. હવે રોકડ ખાતે કીધું છે તો રોકડ ખાતું બનાવ્યું છે આપણે, તો રોકડ ખાતા છે એમાં ઉધાર બાજુ આવશે 15000, વિગત સામેના ખાતાની એટલે વેચાણ ખાતું આવશે. એ રીતે વેચાણ ખાતું આપણે બનાવેલું છે, તો વેચાણ ખાતામાં જમા બાજુ રોકડ ખાતે 15000. તો થઈ ગઈ એની ખતમણી. આગળ જોઈએ રમેશભાઈ ખાતે ઉધાર 7575000 અને તે વેચાણ ખાતે 75000. તો રમેશભાઈ નું ખાતું છે આપણે બનાવેલું છે, રમેશભાઈ ના ખાતામાં ઉધાર બાજુ 75000, તે વેચાણ છે એટલે કે વિગત છે સામેના ખાતા પર આવશે વેચાણ ખાતે. હવે વેચાણ ખાતું છે એ જમા બાજુ છે, એટલે કે આપણે જોઈએ અહીંયા બનાવેલું છે આપણે રોકડ ખાતું અને અહીંયા બનાવેલું છે વેચાણ ખાતું, એટલે કે વેચાણ ખાતે છે એ જમા કીધું છે 75000, તો વેચાણ ખાતામાં જમા બાજુ 75000, વિગત છે સામેના ખાતાની એટલે રમેશભાઈ ખાતે આવશે. આગળ જોઈએ પગાર ખાતે ઉધાર 6200 અને રોકડ ખાતે 6200. તો પગાર ખાતું આપણે અહીંયા બનાવેલું છે, તો પગાર ખાતામાં ઉધાર બાજુ 6200 કે રોકડ ખાતે એટલે કે વિગત સામેના ખાતાની, તો તે રોકડ ખાતે લખ્યું છે એટલે આપણે અહીંયા લખીશું રોકડ ખાતે. તારીખ હોય એ જે જેમાં આપેલી છે બધે લખવાની છે. તો પગાર